नंबर चार नी अंदर आपणे अनुकूलनो विषे अभ्यास कर्यो। हवे आपणे आगळ जोईशुं वय पिरामिड एटले कि वस्तीना लक्षणों। आपणे आगळना वीडियोनी अंदर वस्तीना लक्षणों विषे चर्चा करी हती। हवे आपणे जोईशुं वय पिरामिड वस्तीनो जे टॉपिक छे एने आगळ आपणे जोईशुं के जुदी जुदी वस्ती जुदा जुदा वय पिरामिडोने आधारे एमनुं अर्थघटन करेलुं छे, एनुं निरूपण करेलुं छे। कोई आपेल समये वस्ती जुदी जुदी वयना व्यक्तिगत सजीवोना संगठनथी बनेली होय छे। जो वस्ती माटे वय वितरण एटले के वयने उमरने आधारे वस्तीओनुं वितरण करवामां आवे छे तो तेना परिणाम स्वरूप जे संरचना बने छे एने आमणे शुं कीधुं छे वय पिरामिड। तो तमारे वय पिरामिड माटे याद राखवानुं के वय पिरामिड एटले शुं। तो के जो वस्ती माटे वय वितरण एटले के आपेल समय आपेल वय अने वय जूथना व्यक्तिगत सचिवोनी टकावारीनी रूपरेखा दोरवामां आवे तो एमने शुं कहेवामां आवे छे वय पिरामिड। तो मानव वस्ती माटे आपणने वय पिरामिड आपेला छे। तमे अहींया आकૃતિની અંદર જોઈ શકો છો રાઈટ। ત્રણ પ્રકારના વય પિરામિડ છે, વિસ્તારિત વય પિરામિડ, સ્થાયી વય પિરામિડ અને ઘટતી વસ્તીનો વય પિરામિડ। તો એમને ત્રણ જૂથમાં વર્ગીકૃત કર્યા છે। પહેલામાં પહેલું તમને આપેલું છે પૂર્વ પ્રજનન વય, બરાબર। ત્યાર પછી બીજું આપેલું છે પ્રજનન વય અને ત્યાર પછી ત્રીજું આપેલું છે પશ્વ પ્રજનન વય। તો તમે અહીંયા જુઓ પૂર્વ પ્રજનન ક્ષમ એટલે શું? તો કે જે લગભગ 10 વર્ષની ઉંમર સુધીના જે બાળકો હોય છે, જે મનુષ્ય હોય છે, એમને પૂર્વ પ્રજનનક્ષમ જૂથની અંદર મૂકવામાં આવે છે। પ્રજનનક્ષમ એટલે લગભગ 13 થી 14 વર્ષ પછીના જે મનુષ્યના જે વસ્તી છે એ વસ્તીને પ્રજનનક્ષમ વસ્તીની અંદર મૂકવામાં આવે છે, પ્રજનનક્ષમ જૂથમાં મૂકવામાં આવે છે। ત્યાર પછી પશ્વ પ્રજનનક્ષમ, પશ્વ પ્રજનનક્ષમ એટલે શું? તો કે જે પ્રજનન કરવાની ક્ષમતા થોડા ઘણા અંશે ગુમાવી દીધી હોય એમને પશ્વ પ્રજનન ક્ષમ જૂથની અંદર મૂકવામાં આવે છે। તો તમે જોઈ શકો છો કે વસ્તી ક્યારે વધે છે? તો કે જ્યારે પૂર્વ પ્રજનન ક્ષમ પૂર્વ પ્રજનન ક્ષમ વસ્તી વધારે હોય છે અને પશ્વ પ્રજનન ક્ષમ વસ્તી ઓછી હોય છે ત્યારે વસ્તી વધે છે, વિસ્તારિત થાય છે। ત્યાર પછી બીજો પિરામિડ જુઓ, સ્થાયી વસ્તી કે પૂર્વ પ્રજનનક્ષમ વસ્તી હોય, પ્રજનનક્ષમ વસ્તી હોય કે પશ્વ પ્રજનનક્ષમ વસ્તી હોય, એમનો જે વસ્તીની સંખ્યા છે એ સ્થાયી હોય છે। જ્યારે ઘટતી વસ્તીના પિરામિડની અંદર તમે જુઓ પ્રજનનક્ષમ વસ્તી છે એમની સંખ્યા વધારે છે, પશ્વ પ્રજનનક્ષમ વસ્તી અને પૂર્વ પ્રજનનક્ષમ વસ્તીની સંખ્યા ઓછી છે। તો આમ સંયુક્ત રીતે આલેખમાં નર અને માદાના વયનું વિતરણ દર્શાવ્યું છે, જે જુદો જુદો પિરામિડનો જુદો જુદો આકાર એ વસ્તીની જુદી જુદી રચના વર્ણવે છે કે વસ્તી વધે છે ક્યારે, બરાબર, સ્થાયી ક્યારે હોય છે કે ઘટે છે ક્યારે। તો એ બધું તમને અહીંયા આ પિરામિડની અંદર આપેલું છે। ત્યાર પછી કે વસ્તીનું કદ નિવાસ સ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને ઘણું બધું કહી જાય છે। વસ્તીમાં આપણી ઈચ્છા મુજબ ગમે તે પરિસ્થિતિકીય પ્રક્રિયાઓની શોધખોળ કે તપાસ કરીએ, પછી ભલે તે બીજી જાતિઓ સાથેની સ્પર્ધાનું પરિણામ હોય, પરભક્ષીનો પ્રભાવ હોય કે જંતુનાશક વપરાશની અસર હોય, આપણે તેનું મૂલ્યાંકન હંમેશા વસ્તીના કદમાં થતા કોઈ પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ। પ્રકૃતિની વાત કરીએ તો પ્રકૃતિમાં વસ્તીના કદની કોઈ પણ વર્ષમાં આટલી ઓછી સંખ્યા, 10 થી પણ ઓછી કોઈ પણ વર્ષે ભરતપુરની ભેજયુક્ત ભૂમિમાં સાયબેરિયન સારસ કે ખૂબ જ વધારે લાખોમાં તળાવોમાં ક્લેમિડોમોનાસ હોઈ શકે છે કે ઓછામાં ઓછી વસ્તી। તો એનું ઉદાહરણ તમને આપેલું છે, આ તમારે યાદ રાખવાનું કે 10 થી ઓછી ભરતપુરની ભેજયુક્ત ભૂમિમાં સાયબેરિયન સારસ અને વધારેમાં વધારે તો તળાવમાં ક્લેમિડોમોનાસ। તો વસ્તીનું કદ એ વધુ તકનીકી રીતે જોઈએ તો એને કહેવામાં આવે છે વસ્તી ગીચતા, જે એનના દરજ્જામાં ઓળખવામાં આવે છે। વસ્તી ગીચતા એ એનના દરજ્જા તરીકે ઓળખવામાં આવે છે। એ આવશ્યક નથી કે વસ્તીને માત્ર સંખ્યાની રીતમાં જ માપી શકાય, તેમ છતાં વસ્તી ગીચતાનું સૌથી યોગ્ય અને ઉચિત માપ
એની કુલ સંખ્યા છે. તો વસ્તી ગીચતા આપણે કોના દ્વારા માપી શકીએ છીએ? એની કુલ સંખ્યા દ્વારા. કેટલાક કિસ્સાઓમાં તે અર્થહીન હોય છે અથવા તો તેનું નિર્ધારણ કરવું મુશ્કેલ હોય છે, કે અમુક કિસ્સાની અંદર એમની સંખ્યા ગણવી મુશ્કેલી હોય છે, રાઈટ? તમને બધાને ખબર હશે કે અમુક વસ્તુને જ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. તમે નાના ધોરણમાં ભણ્યા હશો, અમુક વસ્તુને આપણે કાઉન્ટ કરી શકતા નથી. એનું રીઝન કે એઓ જૂથમાં હોય છે, એ સંખ્યામાં હોતા નથી. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે કોઈ વિસ્તારમાં 200 કોંગ્રેસ ઘાસ, એટલે કે ગાજર ઘાસ, પાર્થેરિયમ હિસ્ટોફોરસ ના છોડ છે. કેટલા છે? 200. પરંતુ એ જ વિસ્તારમાં મોટી છત્રછાયા ધરાવતું ફક્ત એક વિશાળ વટ વૃક્ષ છે. તો તમે સંખ્યાની દ્રષ્ટિએ જુઓ તો 200 ઘાસના છોડ છે અને એક જ વિશાળ વટ વૃક્ષ છે, તો તમે કહી શકો કે કોની વસ્તી વધારે છે? તો કે ગાજર ઘાસની, બરાબર? તો એમ કહેવું પડે કે ગાજર ઘાસના પ્રમાણની સાપેક્ષે વટ વૃક્ષની વસ્તી ગીચતા કેવી છે? ઓછી, બરાબર? તો સમજ પડી. એટલે કે સમાજમાં વટ વૃક્ષની ઘંજાવર ભૂમિકા અવગણના બરાબર છે, કે 200ની સાપેક્ષે એક અવગણના બરાબર કહેવાય. તો આવા કિસ્સામાં ટકાવારી આવરણ કે જીવભાર એ વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે. કે આવું બધું હોય કે સૌથી વધારે, બહુ બધી વધારે વસ્તી હોય એની બહુ ઓછી નહિવત વસ્તીની સાથે સરખામણી કરવી હોય તો તમારે કયું પરિબળ એમાં લેવાનું? તો કે જીવભાર. કયું પરિબળ? જીવભાર પરિબળ તમે લઈ અને વસ્તીને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. જો વસ્તી ખૂબ જ વિશાળ હોય અને ગણતરી અસંભવ હોય, ગણતરીમાં સમય લાગે એવો હોય, તો તેની કુલ સંખ્યા અને સરળતાથી અપનાવવા યોગ્ય માપન નથી. એમાં તમને બીજું ઉદાહરણ આપેલું છે કે જો તમારી પાસે પ્રયોગશાળામાં પેટ્રીડિશમાં બેક્ટેરિયાનું ઘટ્ટ સંવર્ધન છે તો તેની વસ્તી ગીચતા જાણવાનું સર્વોત્તમ માપન કયું? તો કે એની સંખ્યા, જે ટેકનોલોજી દ્વારા માઇક્રોસ્કોપની અંદર જે પણ બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે એને આપણે માપી શકીએ છીએ, ગણી શકીએ છીએ. ક્યારેક ચોક્કસ પરિસ્થિતિકીય સંસાધનો માટે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી. કે ચોક્કસ પરિસ્થિતિકીય સંશોધનો છે, એટલે કે પર્ટિક્યુલર તમારે સંશોધન કરવું હોય તો એ વખતે આપણે નિરપેક્ષ, એટલે કે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી. એટલે કે નિરપેક્ષ એટલે શું? આપણે જોઈ ના શકીએ અને ખાલી અંદાજો લગાવીએ, એને કહેવાય નિરપેક્ષ વસ્તી ગીચતા, બરાબર? સાપેક્ષ ગીચતાથી પણ આ હેતુની પૂર્તિ કરી યોગ્ય રીતે નિષ્પક્ષતાથી કામ ચલાવી લેવાય છે. કે કમ્પેરિઝન કરી આપણે નિરપેક્ષ, પ્રત્યક્ષ, પરોક્ષ, એવી રીતે નિરપેક્ષ, સાપેક્ષ. સાપેક્ષ એટલે કે આપણે અંદાજો પ્રમાણે આપણે જોઈએ, કે ધારો કે ફોર એક્ઝામ્પલ 500 ગ્રામ સબ્જી હોય તો આપણે અંદાજો મારીએ કે ભલે વેઇટ નથી કર્યું પણ આપણે જોઈને ખબર પડી જાય છે કે 500 ગ્રામ હશે, 250 ગ્રામ હશે, એવી રીતે. તો એને કહેવાય સાપેક્ષ ગીચતા. તો એવી રીતે આપણે કામ ચલાવી શકીએ છીએ. બીજું કે ઉદાહરણ માટે તમને આપેલું છે કે પ્રતિપાશ દીઠ પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા, પ્રતિપાશ દીઠ પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા એ તળાવમાં તેની કુલ વસ્તી ગીચતાનું સારું પર્યાપ્ત માપન છે. આપણે વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર પરોક્ષ રીતે વસ્તીના કદનો અંદાજ લગાવવાની મોટે ભાગે ઉપકૃતતા કરીએ છીએ. તો તમને બધાને ખબર છે કે આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે વાઘ આરક્ષિત ક્ષેત્રોમાં વાઘની વસ્તી ગણતરી ઘણીવાર તેના પગલાંની નિશાનીઓ અથવા તો મળની ગુટિકાઓને આધારે થાય છે, બરાબર? કે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં અથવા તો વાઘ આરક્ષણ ક્ષેત્રોની અંદર વાઘની જે વસ્તી ગણતરી છે એ તેના પગલાંની નિશાનીઓ અથવા તો એમણે જે મળો સર્જન કર્યું હોય એને આધારે વાઘની વસ્તી ગણતરી થાય છે. તો આ થઈ ગઈ વસ્તી વિશેનો અભ્યાસ. વસ્તીના લક્ષણો સહિત આપણે વસ્તી વિશે ભણ્યા. હવે આપણે થોડું ઘણું જોઈએ વસ્તી વૃદ્ધિ અને એને અસર કરતા પરિબળો. કે વસ્તી વૃદ્ધિ, પોપ્યુલેશન ગ્રોથ એટલે શું? તમને બધાને ખબર છે પોપ્યુલેશન, વસ્તી કેવી રીતે વધે છે, બરાબર? કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી.
તે સમયે સમયે બદલાતું રહે છે. કેટલાક સજીવો જન્મે છે, કેટલાક સજીવો મૃત્યુ પામે છે. એટલા માટે એવું કહે છે કે વસ્તીનું કદ એ સમયે સમયે બદલાતું રહે છે. એ કોઈ પણ કારણોસર હોઈ શકે છે. આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ, વિપરીત હવામાન સમાવેશિત વિવિધ પરિબળો પર આધાર રાખે છે. તમને બધાને ખબર છે કે આપણે આહાર માટે પરભક્ષણ પ્રભાવ, વિપરીત હવામાન બધાની ઉપર આધાર રાખીએ છીએ અને એને અનુસરીને જ આપણી વસ્તીમાં વધઘટ થતી હોય છે. તો વસ્તીમાં વધઘટ થવાનું કારણ શું છે? તો એનું કારણ મે બી એવું હોય છે કે સમય દરમિયાન આપેલ નિવાસસ્થાનમાં વસ્તી ગીચતા એ ચાર મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે વસ્તી ગીચતા ઘટતી હોય છે. તમને અહીંયા કારણ આપેલું છે કે વસ્તી ગીચતા એ ચાર મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે ઘટતી હોય છે. એમાં પહેલું છે જન્મદર, અંતઃસ્થળાંતરણ જે વસ્તી ગીચતામાં વધારો કરે છે, અને મૃત્યુદર, બહિસ્થળાંતરણ જે વસ્તી ગીચતામાં ઘટાડો કરે છે. બરાબર, અહીંયા ઘટાડો થાય છે અને અહીંયા વધારો થાય છે. તો જન્મે અને અંતઃસ્થળાંતરણ થાય તો વસ્તી ગીચતામાં વધારો થાય છે, અને મૃત્યુ પામે બહિસ્થળાંતર થાય તો વસ્તી ગીચતામાં ઘટાડો થાય છે. કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો પહેલું તમને આપેલું છે જન્મદર. જન્મદર, ત્યાર પછી મૃત્યુદર, અને ત્યાર પછી આપેલું છે અંતઃસ્થળાંતરણ. તો આપણે જોઈએ જન્મદર એટલે શું? તો કે વસ્તીમાં આપેલ સમયગાળામાં જન્મ પામતા સજીવોની સંખ્યા જેને આરંભિક ગીચતામાં ઉમેરો કરે છે. વસ્તી ગીચતામાં એ શું કરે છે? ઉમેરો કરે છે. મૃત્યુદર એનાથી વિરુદ્ધ, કે આપેલ સમયગાળામાં મૃત્યુ પામતા સજીવોની સંખ્યા. તો જન્મદર અને મૃત્યુદર ખબર પડી, પણ અંતઃસ્થળાંતરણ એટલે શું? તો કે હાલોલમાં કોઈ બહારથી આવે, દેટ મીન્સ કે અંતઃસ્થળાંતર, હાલોલની વસ્તી વધી, પરંતુ હાલોલથી કોઈ બહાર જાય, દેટ મીન્સ કે બહિસ્થળાંતરણ, હાલોલમાંથી બહાર ગયા. તો અંતઃસ્થળાંતરણ અને જન્મ દરમિયાન વસ્તી ઘટે છે એટલા માટે કહ્યું, અને મૃત્યુદર અને બહિસ્થળાંતર દરમિયાન વસ્તી ગીચતા ઘટે છે. જન્મદર અને અંતઃસ્થળાંતર દરમિયાન વસ્તી ગીચતા વધે છે. તો અંતઃસ્થળાંતરણ એટલે શું? આઈ ઇમિગ્રેશન, કે એક જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવાય છે, જે આપેલ સમયગાળા દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ નિવાસસ્થાન માટે ચાલ્યા આવે છે. તમે જોયું હશે કે ઇન્ડિયા, બહુ જ બધા ઇન્ડિયનો યુએસની અંદર, ફોરેનની અંદર ગયા છે. દેટ મીન્સ કે એ નિવાસસ્થાન માટે ગયા છે. બરાબર, પણ એ અહીંયાથી બહાર ગયા છે એટલા માટે એને ઈ ઇમિગ્રેશન કહેવાય, એટલે કે બહિર્સ્થળાંતરણ કહેવાય. પરંતુ કોઈ બહારથી આપણા દેશમાં આવે, આપણા ગામમાં આવે, આપણા રાજ્યમાં આવે, આપણા તાલુકામાં આવે, દેટ મીન્સ કે એમને અંતઃસ્થળાંતર કહેવામાં આવે છે. બરાબર, હવે આપણે જોઈએ બહિર્સ્થળાંતરણ. બહિર્સ્થળાંતરણ એટલે શું? તો કે વસ્તીના સજીવોની એ સંખ્યા વિચારણામાં લેવાય છે, જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા જાય છે. મેં તમને પહેલાં જ કહ્યું કે બહિસ્થળાંતરણ એટલે શું? બીજી જગ્યા પર વસવાટ કરતા સજીવો. હવે આપણે આ ચાર્ટને સમજી લઈએ. તમને એક માર્ક્સની અંદર આ ચાર્ટ મે બી પૂછાઈ શકે. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ચાર્ટ છે એ ચાર્ટ ની અંદર વસ્તી ગીચતાનું, વસ્તી ગીચતા સમજાવે છે તમને કે આ વસ્તી ગીચતા છે. વસ્તી ગીચતામાં તમે જુઓ કે જન્મદર થાય છે ત્યારે અહીંયા પ્લસની નિશાની છે, ધેટ મીન્સ કે જન્મદર દરમિયાન વસ્તી ગીચતા વધે છે. પરંતુ મૃત્યુદર દરમિયાન માઇનસની નિશાની છે, ધેટ મીન્સ કે મૃત્યુદર વધે, ધેટ મીન્સ કે વસ્તી ગીચતા ઘટે છે. માઇનસની નિશાની ધેટ મીન્સ ઘટવું, વસ્તી ગીચતા, અને પ્લસની નિશાની દેટ મીન્સ વધવું. એવી જ રીતે તમે જુઓ અંતઃસ્થળાંતરણ થાય તો વસ્તી ગીચતા વધે છે એટલા માટે પ્લસની નિશાની છે, અને બહિર્સ્થળાંતરણ થાય તો વસ્તી ગીચતા ઓછી થાય છે. રાઈટ, તો તમારે ખાલી આ શું કહેવાય સિમ્બોલ યાદ રાખવાના છે. વસ્તી ગીચતા એટલે એન, જન્મદર એટલે બી, મૃત્યુદર એટલે ડી. બરાબર, અંતઃસ્થળાંતરણ એટલે આઈ ઇમિગ્રેશન, અને બહિર્સ્થળાંતરણ એટલે ઈ ઇમિગ્રેશન. આ બધા જ તમારે સિમ્બોલ યાદ રાખવાના છે. જોઈએ આપણે વસ્તી ગીચતાનું સમીકરણ છે. આપણે જોઈએ કે ટી સમયે વસ્તી ગીચતા શું છે?
तो आ समीकरण सुपरमोस्ट आईएमपी छे। कन्फ्यूजन तमने करवा माटे आ समीकरण पूछी सके छे। तो एन टी प्लस वन, एन एटले वस्ती गीजता, टी एटले टाइम, इज इक्वल टू एन टी प्लस बी प्लस आई। मीन्स वॉट? के बी एटले बॉर्न अने आई एटले आई इमिग्रेशन, मीन्स के बी एटले जन्मदर वत्ता अंतःस्थळांतरण माइनस आखो कौंस કરીને પછી માઇનસ પછીથી કૌંસ ડી પ્લસ ઈ, ડી એટલે ડેથ મૃત્યુદર વત્તા ઈ એટલે બહિસ્થળાંતરણ બરાબર અને આખાનો કૌંસ। તો આ જે વસ્તી ગીચતાનું સમીકરણ છે એ તમારે વ્યવસ્થિત રીતે સમજવાનું છે અને એને અનુસરીને તમને એમ શું કહેવાય એમસીક્યુમાં પૂછાઈ શકે છે, ઇવન દાખલા પણ પૂછાઈ શકે। તમને કોઈ પણ એક વસ્તુ ના આપેલી હોય, બાકી બધી આપેલી હોય તો તમને વસ્તી ગીચતાનું સમીકરણ પૂછાઈ શકે, મૃત્યુદર કેટલો હશે એ પૂછી શકે, જન્મદર કેટલો હશે એ પૂછી શકે, કોઈ પણ તમને આલ્ફાબેટ પૂછી શકે, રાઈટ। ઉપર તમે ઉપર આપેલ સમીકરણમાં જોઈ શકો છો કે જો જન્મ લેતા સજીવોની સંખ્યા પ્લસ અંતઃસ્થળાંતર સજીવોની સંખ્યા, બી પ્લસ આઈ એ મૃત્યુ પામતા સજીવોની સંખ્યા અને બહિસ્થળાંતર કરતા સજીવોની સંખ્યા કરતાં વધારે હોય છે, એટલે વસ્તી ગીચતા વધશે, નહીતર તે ઘટી જશે। એટલે કે જન્મદર અને અંતઃસ્થળાંતર વધે, દેટ મીન્સ વસ્તી ગીચતા વધે, અધરવાઇઝ એ ઘટી જાય છે, બરાબર। સામાન્ય પરિસ્થિતિમાં જન્મ અને મૃત્યુ એ વસ્તી ગીચતાને અસર કરતા સૌથી મહત્ત્વના પરિબળ છે। આપણે એમ જોવા જઈએ તો જન્મદર અને મૃત્યુદર એ વસ્તી ગીચતાને અસર કરતા મહત્ત્વના પરિબળો છે। બીજા બે પરિબળો ફક્ત વિશિષ્ટ પરિસ્થિતિઓમાં પરિબળ છે, પરંતુ સામાન્ય પરિસ્થિતિની અંદર જન્મ અને મૃત્યુ બંને અગત્યના પરિબળો બની રહે છે। ઉદાહરણ તરીકે જો નિવાસસ્થાનની વસ્તી વસાહતો હમણાં નવી જ બની છે તો વસ્તી વૃદ્ધિમાં જન્મદર કરતાં અંતઃસ્થળાંતરિત સજીવોનો ફાળો વધુ નોંધપાત્ર હોય છે। આ એક ઉદાહરણ છે કે વિશિષ્ટ પરિસ્થિતિઓમાં અંતઃસ્થળાંતરણ અને બહિસ્થળાંતરણ પરિબળો કેવી રીતે મહત્ત્વના છે। તો કે જો હમણાં નવી વસાહત બની હોય તો અંતઃસ્થળાંતરિત કરતા સજીવો અને જન્મદર કરતાં અંતઃસ્થળાંતર કરતા સજીવોનો ફાળો વધારે હોય છે, એ વધારે મહત્ત્વના બને છે। તો આ થઈ ગઈ વસ્તી, વસ્તી વૃદ્ધિ, વસ્તી વૃદ્ધિને અસર કરતા પરિબળો, બરાબર। ત્યાર પછી આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું વૃદ્ધિ નમૂના। બે પ્રકારના વૃદ્ધિ નમૂનાઓ છે, ચર ઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આ જે બે નમૂનાઓ છે એ તમે ઓલરેડી 11મા ધોરણમાં 15મા ચેપ્ટરમાં ભણી ગયા છો। વનસ્પતિઓ માટે જે વૃદ્ધિ નમૂનાઓ ભણ્યા હતા એવા જ આ વૃદ્ધિ નમૂનાઓ છે, અને આ વૃદ્ધિ નમૂનાઓ તમને 2 કે 3 માર્ક્સમાં પૂછાય, હા 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। તો તમારે એ રીતે એને યાદ રાખવાનું, ક્લિયર? સમજાયું બધાને? નેક્સ્ટ સેશનની અંદર આપણે વૃદ્ધિ નમૂના જોઈશું। ટિલ ધેટ, થેન્ક યુ।